રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના આજે આપણે એકથી વીસ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો છે તો એના નામ સંજ્ઞા અને એનો પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક શું હોઈ શકે તો એના વિશે થોડો આજે અભ્યાસ કરીએ તો વિદ્યાર્થી મિત્રો પરમાણુ ક્રમાંક એટલે કે એટેમિક નંબર એક હોય તો એ તત્વ તરીકે આપણે હાઇડ્રોજન લઈ શકીએ અને હાઇડ્રોજનની સંજ્ઞા આપણે એચ સંજ્ઞા દ્વારા દર્શાવી શકાય એનો જે પરમાણુ ભાર છે એ એપ્રોક્સિમેટલી એટલે કે લગભગ એક તરીકે લઈ શકાય એના પ્રાયોગિક રીતે જે શોધવામાં આવે કે વન પોઈન્ટ ઝીરો ઝીરો એટ પણ આપણે યાદ આ રાખવાનું છે કે હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો એક અને પરમાણુ ક્રમાંક કેટલો એક આવે પછી બીજું તત્વ વિદ્યાર્થી મિત્રો આપેલું છે કે હિલિયમ હિલિયમ માટે સંજ્ઞ આવે એચ પરમાણુ ક્રમાંક યાદ રાખીશું હિલિયમનો કેટલો બે આવે ત્યાર પછી એનો પરમાણુ ભાર યાદ રાખવાનો તમારે કે ચાર આવશે તો હિલિયમનો પરમાણુ ભાર ચાર આવે પછી ત્રીજું તત્વ આપેલું છે પરમાણુ ક્રમાંક ત્રણ ધરાવતું તો ત્રણ ધરાવતું હોય તો એને આપણે લિથિયમ કહીશું એની સંજ્ઞા આવશે એલાઈ અને એનો પરમાણુ ભાર લિથિયમનો સાત યાદ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો પછી પરમાણુ ક્રમાંક ચાર આવે તો ચાર હોય તો એના ઉપર બેરેલીયમ તત્વો આવે બેલિયમની સંજ્ઞા બી ઈ બેરેલિયમ એનો પરમાણુ દળાંક નવ આવે બોરોન બોરોનનો પરમાણુ ક્રમાંક પાંચ આવે અને બોરોન માટેની સંજ્ઞા બી તરીકે દર્શાવીશું અને એનો પરમાણુ ભાર અગિયાર યાદ રાખીશું પછી પરમાણુ ક્રમાંક છ હોય તો છ પરમાણુ ક્રમાંક ધરાવતું હોય તો એને આપણે કહીશું કે કાર્બન તો કાર્બન માટે વિદ્યાર્થી મિત્રો સંખ્યા સી આવશે અને કાર્બનનો પરમાણુ ભાર બાર આવે અને પરમાણુ ક્રમાંક એટલો લઈશું છ પછી સાત પરમાણુ ક્રમાંક ધરાવતું હોય તો તેવું તત્વ નાઇટ્રોજન આવે નાઇટ્રોજન માટે કેપિટલ એન આવશે પછી એનો પરમાણુ દળાંક ચૌદ તરીકે દર્શાવી શકીએ પછી પરમાણુ ક્રમાંક આઠ હોય તો ઓક્સિજન કહેવાય એને તો ઓક્સિજન માટેની સંજ્ઞા ઓ આવશે અને પરમાણુ દળાંક કેટલો આવે સોલ આવે ત્યાર પછી નવ પરમાણુ ક્રમાંક હોય તો ફ્લોરિન કહેવાય એની સંજ્ઞા કેપિટલ એફ આવે ફ્લોરિનનો પરમાણુ દળાંક એટલે કે ભારાંક ઓગણીસ તરીકે તમે દર્શાવી શકો પછી દસ પરમાણુ ક્રમાંક હોય તો નિયોન કહીશું અને એની સંજ્ઞાથી તેને દર્શાવાય અને એન અને એનો પરમાણુ ભાર તરીકે આપણે લઈશું વીસ અને પરમાણુ ક્રમાંક કેટલો આપ્યો દસ આપ્યો પછી પરમાણુ ક્રમાંક અગિયાર હોય તો અગિયાર ઉપર તત્વ યાદ રાખીશું સોડિયમ સોડિયમ માટેની સંજ્ઞા કેપિટલ એન અને સ્મોલ એ એન એ લખાય તો એનો પરમાણુ ભાર ત્રેવીસ આવે પછી પરમાણુ ક્રમાંક બાર છે તો એને મેગ્નેશિયમ કહેવાય એની સંજ્ઞા એમ જી આ રીતે લખીશું કેપિટલ એમ દોરવાનો જી નાનો સેકન્ડ લેટર લખીશું અને પરમાણુ ભાર મેગ્નેશિયમનો કેટલો હવે ટ્વેન્ટી ફોર અને મેગ્નેશિયમ માટેનો પરમાણુ ક્રમાંક આપ્યો બાર પછી પરમાણુ ક્રમાંક તેર હોય તો એને આપણે કહીશું એલ્યુમિનિયમ તો એલ્યુમિનિયમની સંખ્યા એ એ તરીકે દર્શાવી શકાય પરમાણુ ભાર સત્યાવીસ આવે એલ્યુમિનિયમનો પછી ચૌદ પરમાણુ ક્રમાંક હોય તો સિલિકોન તો એ સિલિકોનની સંજ્ઞા કેપિટલ એસ સ્મોલ આઈ તરીકે તો એસઆઈ સિલિકોન કહેવાય એને પરમાણુ ક્રમાંક આપ્યો ચૌદ અને પરમાણુ દળાંક સિલિકોન માટે અઠ્યાવીસ આપ્યો પછી પરમાણુ ક્રમાંક પંદર હોય તો એને આપણે કહીશું ફોસ્ફરસ ફોસ્ફરસ માટેની સંજ્ઞા પી આવે અને એનો પરમાણુ ભાર એકત્રીસ આવે પછી સલ્ફર તો સલ્ફરની પરમાણુ ક્રમાંક સોળ અને એની સંજ્ઞા એસ આવે પરમાણુ ભાર કેટલો આવે બત્રીસ પછી આવશે સત્તર પરમાણુ ક્રમાંક ધરાવતું ક્લોરીન આવે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક આપણે સત્તર આપ્યો અને એની સંજ્ઞા સી એલ સી દોરો એલ માટે એક લીડી ઊભી મૂકો તો આ સી એલ એટલે ક્લોરીન કહેવાય પરમાણુ ક્રમાંક એનો સત્તર અને પરમાણુ દળાંક ક્લોરીનનો પાંત્રીસ પોઈન્ટ પાંચ યાદ રાખીશું પછી અઢાર પરમાણુ ક્રમાંક હોય તો એને આપણે કહીશું કે આર્ગોન તરીકે તેને ઓળખવામાં આવે છે કે આર્ગોન એટલે કે અઢાર પરમાણુ ક્રમાંક આવશે તો જેને આપણે શું કહીશું આર્ગોન તરીકે તેને ઓળખવામાં આવે આર્ગોન માટેની સંજ્ઞા એ આવે અને પરમાણુ દળાંક એનો કેટલો લઈશું કે ચાલીસ તરીકે દર્શાવી શકાય પરમાણુ દળાંક તરીકે પછી પોટેશિયમ આપેલું છે તો પોટેશિયમ માટેની સંજ્ઞા કે આવશે અને એનો પરમાણુ દળાંક કે બરાબર ઓગણચાલીસ પરમાણુ ક્રમાંક ઓગણીસ આવે અને વીસ પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ કેલ્શિયમ આવે એની સંજ્ઞા સી એ અને એનો પરમાણુ દળાંક કેલ્શિયમનો ચાલીસ આવશે તો વિદ્યાર્થી મિત્રો આ એકથી વીસ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોના નામ તમને આવડતા હોવા જોઈએ એની સંજ્ઞા તમારે તૈયાર કરવાની અને એનો પરમાણુ દળાંક જે આપેલો છે એ આપણે મોડે કરીશું તો એ કોઈ પણ અણુભાર શોધવો હોય સંયોજનનો તે અણુભાર શોધવાની અંદર આપણને સરળતા રહે અને પરીક્ષાની અંદર પણ એ અણુભાર શોધવો હોય ને પરમાણુ દળાંક આપણે જાણતા હોઈએ તો ઝડપથી આપણે એનો કેલ્ક્યુલેશન એટલે કે ગણતરી કરી શકીએ તો આ એકથી વીસ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોના નામ પછી એની સંજ્ઞા અને એનું પરમાણુ દળાંક તો આટલું નોટબુકમાં લખીને એને તૈયાર કરીશું તો જો આ પરમાણુ દળાંક આપણને આવડતા હશે તો એના ઉપરથી આણવીય દળની ગણતરી કેવી રીતે કરવી તો હવે એના વિશે આપણે જોઈએ છે તો હવે આણવીય દળ કેવી રીતે ગણવું એમ તો આણવીય દળ એટલે કે મોલિક્યુલર માસ તરીકે તેને ઓળખવામાં આવે કે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સંયોજન એટલે કે અણુ હોય તે અણુમાં રહેલા બધા જ તત્વોના પરમાણુય દળ એટલે કે પરમાણુય ભારનો સરવાળો કરવામાં આવે તો આપણને આણવીય દળ મળે એટલે કે આણવીય દળ શોધવું હોય તો કોઈ પણ અણુ હોય તો અણુમાં રહેલા દરેક પરમાણુના પરમાણુ ભારનો સરવાળો કરવામાં આવે તો આપણને શું મળશે આણવીય દળ એની અંદરથી આપણે શોધી શકાય છે કે આણવીય દળ છે એની અંદરથી શોધી શકાય તો ઉદાહરણ જોઈએ કે કેવી રીતે આણવીય દળ શોધી શકાય વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ નવમાં પણ આણમીય દળ કેવી રીતે શોધવું એ શીખી ગયા છો તો હવે ફરીથી થોડા ઉદાહરણ જોઈ લઈએ તો દાખલા તરીકે ગ્લુકોઝ આપ્યું છે તો ગ્લુકોઝ છે એનું સૂત્ર સી સિક્સ એચ ક્વેવ ઓ સિક્સ તરીકે દર્શાવી શકાય તો એની અંદર ત્રણ પ્રકારના તત્વો છે કાર્બન છે એ છ છે હાઇડ્રોજન છે બાર છે ઓક્સિજન છે એ છ તો આ ગ્લુકોઝનું આણમીય દળ શોધવું હોય તો બધા જ તત્વોના પરમાણવીય દળનો શું કરવો પડે સરવાળો કરો સરવાળો કરતા જે જવાબ આવે એને આપણે શું કહીશું ગ્લુકોઝનું આણવીય દળ તરીકે ઓળખીશું તો પહેલો દાખલો ગણીએ કે ગ્લુકોઝનું આણવીય દળ શોધવું છે તો અહીંયા જોઈએ કે કાર્બનની સંખ્યા છ છે એટલે છ ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર લેવાનો એટલે આપણા પાછળ શબ્દોમાં લખતા નથી તો છ કંશમાં કાર્બનનો પરમાણુ ભાર આવે હાઇડ્રોજનની સંખ્યા બાર છે તો બાર કંશમાં હાઇડ્રોજનનો પરમાણુ ભાર આવે પછી ઓક્સિજન છ છે તો છ કૌશમાં ઓક્સિજનનો પરમાણુ ભાર તો આ રીતે આપણે સૂત્ર મૂકી શકીએ તો કાર્બન કેટલા હતા છ તો છ કૌંશમાં કાર્બનનો પરમાણુ ભાર વત્તા બાર કૌશમાં હાઇડ્રોજનનો પરમાણુ ભાર અને છ કૌશમાં ઓક્સિજનનો પરમાણુ ભાર તો આપણે વિદ્યાર્થી મિત્રો આપણે કોષ્ટક જોઈ તો એના આધારે હું અહીંયા કિંમતો મૂકું છું કે કાર્બન છે તેનો પરમાણુ ભાર બાર આવે તો અહીંયા બાર મૂકવાના પછી હાઇડ્રોજનનો પરમાણુ ભાર એક આવે તો એની જગ્યાએ એક મૂકો પછી છના છ ઓક્સિજન છે તો એનો પરમાણુ ભાર એ સોલ આવે તો આ બધાની ગણતરી કરી સાગરુપ આપીશું તો એનો સરવાળો કરીશું તો આપણો જવાબ છે એ એકસો એંસી ગ્રામ પ્રતિ મોલ તરીકે એનું મોલર દળ અથવા તો આણવીય દળ તરીકે આપણે જવાબ મળશે તો કેવી રીતે શોધ્યું તો આપણે જોઈએ કે કાર્બન કેટલા હતા છ તો છ કૌશમાં કાર્બન બાર કૌશમાં હાઇડ્રોજન છ કૌશમાં ઓક્સિજન કાર્બનનો પરમાણુ ભાર બાર આવે હાઇડ્રોજનનો પરમાણુ ભાર એક આવે ઓક્સિજનનો પરમાણુ ભાર સોલ બધાની કિંમત મૂકો સરવાળો કરો તો આપણાનો જવાબ મળશે એકસો એંસી ગ્રામ પ્રતિ મોલ જેટલો જવાબ મળશે હવે બીજું આપ્યું છે કે ખાંડ તેને બીજા શબ્દોમાં આપણે કે સુક્રોઝ તરીકે તેને ઓળખવામાં આવે છે કે ખાંડ છે એને આપણે સુક્રોઝ કહી શકાય તો એનું સૂત્ર છે યાદ રાખીશું સી ટ્વેલ્વ એચ ટ્વેન્ટી ટુ ઓ ઇલેવન તરીકે આપણે દર્શાવી શકીએ તો હવે એનો પણ આણવીય દળ શોધવું છે તો પહેલાં તો જોવાનું કે કાર્બનની સંખ્યા બાર છે તો બાર કૌંસમાં કાર્બનનો પરમાણુ ભાર આવે પછી હાઇડ્રોજનની સંખ્યા બાવીસ છે તો બાવીસ કૌશમાં હાઇડ્રોજન આવે અને વધતા અગિયાર કૌશમાં ઓક્સિજન આવે આ બધાની કિંમતો મૂકી દઈએ કાર્બનનો પરમાણુ ભાર આપણે યાદ રાખ્યું કે બાર આવે પછી બાવીસ હાઇડ્રોજનનો પરમાણુ ભાર એક આવે ઓક્સિજનનો પરમાણુ ભાર સોળ આવે તો આ બધાનું સાદરૂપ આપી સરવાળો કરીશું તો એનો જવાબ આવશે કે ત્રણસો બેતાલીસ ગ્રામ પ્રતિ મોલ તરીકે આપણે દર્શાવી શકીએ તો આ રીતે ખાંડ એટલે કે શુક્રોધનું આણમીય દળ છે એ આપણે શોધી શકીએ પછી દાખલા તરીકે એકબીજું ઉદાહરણ લઈએ અહીંયા આપેલું છે કે ઓક્ઝલિક એસિડ તો એચ ટુ સી ટુ ફોર તરીકે તમને આપેલું છે તો એચ ટુ સી ટુ ઓ ફોર તરીકે તમને ઉદાહરણ આપેલું છે તો એની અંદર કેવી રીતે ગણવો હોય તો એની અંદર પણ આ રીતે ગણી શકાય તો એને પણ ગણીએ કે ઓક્ઝલિક એસિડ આ નિર્જળ કહેવાય અને એમ કે પરીક્ષામાં કે સજળ ઓક્ઝલિક એસિડ તો એચ ટુ સી ટુ ઓ ફોર ઇન્ટુ ટુ એચ ટુ ઓ તરીકે તમે દર્શાવી શકો તો આનો આણવીય દળ શોધવા માટે બે કંસમાં હાઇડ્રોજન આવશે બે કંસમાં કાર્બન આવશે ચાર કંસમાં ઓક્સિજન આવશે પરમાણુ ભાર મૂકી દઈએ હાઇડ્રોજનનો એક કાર્બનના બાર આવશે અને ચાર કાઉન્સમાં સોલ આવશે એનું રૂપ આપીએ તો બે ગુણ્યા એક એટલે બે પછી બાર દો એની અંદર કે ટ્વેન્ટી ફોર આવશે ચોવીસ ત્યાં અને સોલ ચોક ચોસેઠ તો સિક્સટી ફોર આ બધાનો સરવાળો કરીએ તો એ નેવું જવાબ આવશે તો અહીંયા લખીએ કે નાઇન્ટી ગ્રામ પ્રતિ મોલ તરીકે તમે દર્શાવી શકો તો આ નાઇન્ટી જવાબ આવ્યો કે આ બધાનો સરવાળો કરી ચાર ને ચાર આઠ ને બે દસ છ બે આઠ ને એક નવ તો આ નાઇન્ટી જવાબ આવ્યો ગ્રામ પ્રતિ મોલ તરીકે તમારો જવાબ આવશે હવે વિદ્યાર્થી મિત્રો આપેલું છે કે ઓક્ઝલિક એસિડ એને સૂત્ર હતું એચ ટુ સી ટુ ફોર તો આને નિર્જળ કહેવાય અને એક બીજું નામ યાદ રાખવાનું કીધું કે સજળ કે તો એચ ટુ સી ટુ ઓ ફોર ઇન્ટુ ટુ એચ ટુ ઓ હોય તો એમાં બીજા આપણે ટુ એચ ટુ ઓ છે તો અઢાર દુ છત્રીસ બીજા ઉમેર્યું છે એટલે જવાબ બદલાઈ જાય સજળ કે અને નિર્જળ કે અત્યારે આપણે લખેલો છે ઔકજલિક એસિડ એ નિર્જળ એચ ટુ સી ટુ ફોર હવે એના પછી આપ્યું છે એસિડિક એસિડ એને બીજું નામ આવે એસિડિક એસિડ એ દસમા ધોળમાં તમે સી સામાન્ય નામ કહેવાય અને એનું આયુ નામ ઇથેનોઇક એસિડ છે વ્યવહારુ જીવનની અંદર એસિટિક એસિડ છે સરકો અથવા તો વિનેગાર તરીકે પણ તેને ઓળખવામાં આવે છે તો આ એસિડિક એસિડ સરકો વિનેગાર ઇથેનોઈક એસિડ તો એનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો સીએસવી સી ડબલ ઓ એચ આવે તો આને આપણે એસિટિક એસિડ કહેવાય સીએસવી સી ડબલ ઓ એચ તો હવે એનો પણ આણવીય દળ શોધવું હોય તો પહેલાં સંયોજનની અંદર જોઈ લેવાના કે કાર્બન કેટલા છે એક ને એક બે તો બે કાઉન્ટ્સમાં કાર્બન મૂકી દઈશું પછી પ્લસ આવશે હાઇડ્રોજનની સંખ્યા ગણી લો તો ત્રણ ને કેટલી ચાર છે તો ચાર કાઉન્સમાં હાઇડ્રોજન લખાશે પછી ઓક્સિજનની સંખ્યાની ગણતરી કરો તો ઓક્સિજન કેટલા આપેલા છે બે છે તો બે કાઉન્સમાં ઓક્સિજન આવશે હવે પરમાણુ ભાર મૂકતા જઈએ કે કાર્બનનો બાર આવશે પછી એની અંદર હાઇડ્રોજનનો કેટલો આવે એક આવશે તો અહીંયા લખીએ કે ચાર કૌંસમાં એક આવે અને બે કૌશમાં ઓક્સિજનના કેટલા સોળ આવે તો આનું સાદરૂપ આપીએ કે બાર દુ ચોવીસ થશે ચાર ગુણ્યા એક એટલે ચાર આવશે અને સોળ દુ બત્રીસ થશે તો આ બધાનો સરવાળો કરીશું તો એ કેટલો આવશે સિક્સટી આવશે કે સાહીઠ ગ્રામ પ્રતિ મોલ તરીકે આપણે દર્શાવી શકીએ તો આ રીતે સાઈઠ જવાબ આવશે કે સાઈઠ ગ્રામ પ્રતિ મોલ તરીકે તો આ એસિડિક એસિડનું બીજું નામ ઇથેનોઇક એસિડ સરકો કહેવાય એને વિનેગાર તરીકે પણ દર્શાવી શકાય હવે એસિડિક એસિડનું આણમીય દળ અથવા તો એનો અણુભાર કેટલો આવ્યો સાઈઠ ગ્રામ પ્રતિ મોલ હજુ એક બધું ઉદાહરણ લઈએ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે એને એઓ એચ સોડિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે તેને ઓળખવામાં આવે તો હવે એનો પણ આણવીય દળ શોધવું હોય તો સોડિયમ એક છે તો એની અંદર લખીએ કે એક કંશમાં સોડિયમ ઓક્સિજનની સંખ્યા પણ કેટલી છે એક જ છે પછી હાઇડ્રોજન પણ કેટલો છે એક છે તો આ રીતે એના વિસ્તૃ આપણે વિસ્તૃત કરીએ છૂટા પાડીને કે એનેની સંખ્યા એક ઓની સંખ્યા એક હાઇડ્રોજનની સંખ્યા એક લખો કે ના લખો તો પણ ચાલે હવે એનેનો પરમાણુ ભાર આપણાને ખ્યાલ છે કે એને બરાબર ત્રેવીસ આવે પછી ઓક્સિજનનો પરમાણુ ભાર છે એ સોલ આવે હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો આવશે એક આવશે તો આ બધાનો સરવાળો કરીએ તો આ ત્રેવીસ અને સોલ અને વત્તા એક તે બધાનો સરવાળો કરીએ તો આપણો જવાબ છે એ ચાલીસ આવશે તો અહીંયા લખીએ કે ચાલીસ ગ્રામ પ્રતિ મોલ તરીકે આવશે તો આ રીતે એની વેચનું આણવીય દર અથવા તો મોલર દર ગણી શકાય તો આ રીતે દાખલામાં તમને જો મોડે પણ આવડતા હોય તો ડાયરેક્ટ તમે મોડે લઈ શકો પ્રેક્ટિસ કરીશું એટલે તમને એ આ જવાબ પણ તમને મોડે થઈ જશે દાખલા તરીકે આપણે ગ્લુકોઝનો પહેલો શોધ્યો તો ગ્લુકોઝનો ગણ્યો તો એ ગ્લુકોઝનો જવાબ કેટલો લાયા હતા એકસો એંસી તો આ મોઢે તૈયાર કરી લેવાનો ખાંડ તો ત્રણસો બેતાલીસ આવે એમ ખાંડ અથવા તો શૂગ્રો ઓક્ઝેલિક એસિડ ગઈ તો એ નાઇન્ટી ગ્રામ પ્રતિ મોલ ડાયરેક્ટ તમે પરીક્ષામાં મૂકી શકો લઈ શકો પછી આગળ જોઈએ કે એસિડિક એસિડ તો એનો સિક્સટી ગ્રામ પ્રતિ મોલ આવે એસિડિક એસિડનો સોડિયમ હાઇડ્રોક્સાઇડ એનએમએચ તો એ ચાલીસ ગ્રામ પ્રતિ મોલ આવે તો આ રીતે એકવાર પ્રેક્ટિસ કરો ગણો અને પછી તમે મોઢે પણ કરી લો તો એ તમારો સમય એ ગણતરીનો બચાવી શકાય હવે હોમવર્કની અંદર બીજા પાંચ એક્ઝામ્પલ છે તો એ તમારે જાતે ગણતરી કરીને આણમીય દળ શોધી લેવાનું કે એચ ટુ એસઓ ફોર સલ્ફ્યુરિક એસિડ તો અહીંયા તમારે જે કોષ્ટક તમને શીખવાડ્યું છે એ કોષ્ટકના આધારે તમારે પરમાણુ ભાર લઈ લેવાનો એચનો એક આવે એસના બત્રીસ તરીકે તમે સલ્ફરના લઈ શકો પરમાણુ ભાર પછી ઓક્સિજનના સોલ એનએ સીએલ સીએલના વિદ્યાર્થી મિત્રો પાંત્રીસ પોઈન્ટ પાંચ આવે એનએના ત્રેવીસ પછી અહીંયા પણ એનએ ટુ સીઓ થ્રી છે તો એક એનએના ત્રેવીસ પછી કાર્બનના બાર ઓક્સિજનના સોલ મૂકો યુરિયા યુરિયાનું સૂત્ર એનએચ ટુ સીઓ એનએચ ટુ છે તો અહીંયા નાઇટ્રોજનની સંખ્યા બે લેજો પછી હાઇડ્રોજન ચાર થાય કાર્બન એક આવે ઓક્સિજન એક આવે પછી આપ્યું છે કે મીથેનો એટલે કે મિથાઇલ આલ્કોહોલ તરીકે તેને ઓળખવામાં આવે છે તો એ મિથેનોલ છે તો એનો પણ આણવીય દળ તમે આ રીતે શોધી શકો તો આટલા પાંચ દાખલા તમારા હોમવર્કમાં ગણવાના રહેશે